સવાલ છે કે કેન્સરના સૌથી મોટા રિસ્ક ફેક્ટર કયા? હવે અલગ અલગ કેન્સર્સ માટે અલગ અલગ રિસ્ક ફેક્ટર્સ હોય, પણ જો સામાન્ય રીતે વાત કરીએ તો સૌથી પહેલું રિસ્ક ફેક્ટર એટલે સ્મોકિંગ અથવા તમાકુનો વપરાશ. એ તમાકુનો વપરાશ તમે બીડી સિગરેટ પીવાથી, ચલમ ફૂંકવાથી, હુક્કા પીવાથી કરો કે પછી તમાકુ ખાવાથી કરો, ફેફસા અને મોઢા એટલે કે જડબાના કેન્સર સિવાય આ બીડી સિગરેટ, તમાકુ, માવો મસાલો એ જઠરના, આંતરડાના, પેન્ક્રિયાઝના, મોટા આંતરડાના, રેક્ટમના, બ્લેડરના એવા અનેક પ્રકારોના કેન્સર, અનેક પ્રકારના કેન્સરમાં ભાગ ભજવે છે. એટલે સૌથી મોટું જો કોઈ રિસ્ક ફેક્ટર હોય તો એ તમાકુનું સેવન. એ પછી અલગ અલગ કેન્સર માટે બીજા અલગ અલગ રિસ્ક ફેક્ટર્સની વાત કરી શકાય, જેમ કે બ્રેસ્ટ કેન્સર છે તો બ્રેસ્ટ કેન્સર માટેનું સૌથી મહત્ત્વનું રિસ્ક ફેક્ટર એ વારસાગત કારણો કે જનીનિક મ્યુટેશન્સ હોય છે. બ્રાકા વન, બ્રાકા ટુ જેવા કેટલાક જીનેટિક મ્યુટેશન્સ છે એ બ્રેસ્ટ કેન્સર કરવામાં નિમિત્ત બને છે. તો જો પારિવારિક હિસ્ટ્રી હોય તો આ જનીનિક તપાસ કરાવવી જોઈએ. એ સિવાય લીવરના એટલે કે યકૃતના કેન્સર માટેનું સૌથી મોટું રિસ્ક ફેક્ટર એ દારૂનું સેવન છે. એ સિવાય કેટલાક બીજા સામાન્ય કેન્સર માટેના રિસ્ક ફેક્ટરની વાત કરીએ તો એમાં હવા અને પાણીનું પ્રદૂષણ એ પણ ઘણા આગળના ભાગે છે. હવે ભારતમાં એવો કોઈ અધિકૃત ડેટા અવેલેબલ નથી કે આટલા વ્યક્તિઓ પ્રદૂષણ, હવાના અને પાણીના પ્રદૂષણના કારણે કેન્સરથી પીડાય છે. કેટલીક પ્રાઇવેટ સંસ્થાઓ એના માટે પ્રયત્ન કરી રહી છે, ભારત સરકારના કાયદાઓ પણ છે, પણ એનો જે આધિકારિક ડેટા હોવો જોઈએ એ અવેલેબલ નથી. આ પાણી અને હવાના પ્રદૂષણમાં હેવી મેટલ પોઈઝનિંગ પણ આવી જાય, કેટલાક તત્વો જે માઇનિંગમાં વપરાતા હોય, જે જૂના જમાનામાં કલરકામમાં વપરાતા હતા, એસ્બેસ્ટોસ જેવા તત્વો કે જે શિપ બ્રેકિંગમાંથી વધારે માત્રામાં રિલીઝ થતા હોય એનો પણ સમાવેશ થઈ જાય. તો આ હવા અને પાણીનું પ્રદૂષણ એ પણ એક કેન્સરનું મહત્વપૂર્ણ કારક છે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ